ચલો આજે આપણે છે એ ગર્ભધારણ અને ગર્ભીય વિકાસનો જે સમયગાળો છે એ આપણે જોશું. એ પહેલાં છે એ થોડીક તમને એક નાની એવી ડિટેલ દઈ દો. કાલે આપણે જોયું હતું કે આ ગર્ભકોષ્ઠી કોથળી છે, બરાબર? તો આ ગર્ભકોષ્ઠી કોથળી છે એની ફરતે આવેલા જે કોષો છે એને આપણે પોષક કોષો તરીકે પણ ઓળખીએ છીએ કે જે પોષણ આપે છે, અને જે અંદરની તરફ આપેલા જે કોષો છે ને એને આંતરિક કોષો તરીકે ઓળખવામાં આવે. અને જ્યારે ગર્ભની અંદર આ ગર્ભકોષ્ઠ કોથળીનું સ્થાપન થાય ત્યારે આ આંતરિક કોષોની અંદરથી જ છે એ બાળકનો વિકાસ થવાની શરૂઆત થશે. ક્લિયરલી વસ્તુ. અને આ વિખંડન છે એ ક્રિયાને આપણે કઈ રીતે ઓળખી શકીએ, તો કે એવી ક્રિયા કે જેની અંદર સમવિભાજન થતું હોય એને આપણે છે એ વિખંડન કહેશું. એટલે એકમાંથી બે, બેમાંથી ચાર, આઠ, સોળ, બત્રીસ એવી રીતે કોષો બનશે. અને આ મોરુલાનું સ્ટેજ છે એ ખાસ યાદ રાખજો. આઠ અથવા તો આઠથી સોળ કોષોને જે સમૂહ હોય ને એને આપણે મોરુલા કહીએ, અને જનરલી છે એ સોળ કોષોના સમૂહને મોરુલા તરીકે ઓળખવામાં આવે છે. પછી આપણે જોયું આગળ કે એની અંદર જે અંતકોષોનો સમૂહ છે એ બનતો હોય છે, અને આ અંતકોષોના સમૂહમાંથી જ છે એ ગર્ભ છે એ વિભેદન પામતો હોય. વિભેદન એટલે કે એનો વિકાસ થતો હોય, અને અલગ અલગ કોષો છે એ અલગ અલગ કાર્ય કરવા માટે નિર્માણ પામતા હોય. અને આ અંતકોષો છે એની એમાંથી જ છે એ પહેલાં તો છે એ જે ગર્ભસ્તર છે એ, બરાબર, બાહ્ય સ્તર, મધ્ય સ્તર ને અંતઃગર્ભસ્તર એવી રીતે ત્રણ સ્તરો છે એ બનવાનું શરૂ થશે. અને જ્યારે આ જે ગર્ભકોષ્ઠ કોથળી છે, બરાબર, એ ગર્ભાશયના અંતસ્તરમાં સ્થાપન થાય એને આપણે ગર્ભસ્થાપન તરીકે ઓળખશું. અને આ જે આખી ક્રિયા છે ને એને ગર્ભધારણ કહેવાય. માતાના શરીરમાં જે ગર્ભસ્થાપન થઈ જાય ને તેને આપણે ગર્ભધારણ તરીકે ઓળખીએ છીએ. હવે જો આગળ શું કીધું છે તમને હવે અહીંયાથી સમજવાનું ખાસ ધ્યાન રાખજો. ગર્ભસ્થાપન બાદ, ગર્ભસ્થાપન એટલે તો કે માતાના શરીરમાં જે ગર્ભાશયનું અંદરનું સ્તર છે એની અંદર છે એ ગર્ભકોષ્ઠ કોથળી છે એ જોડાઈ જાય. અહીંયા છે એ તમને એ પૂછે, જો આ અંદરનું સ્તર ગર્ભાશયનું અહીંયા છે એ ગર્ભકોષ્ઠ કોથળી છે એ જોડાઈ ગઈ, તો એને આપણે શું કહેશું? ગર્ભસ્થાપન. અહીંયા છે એ અંદર સ્થાપન થઈ ગયું, અને આ આખી પ્રક્રિયા સ્થાપન અહીંયા પૂર્ણ થઈ જાય અંદરના સ્તરમાં, તો એને આપણે ગર્ભધારણ કહેશું. એટલે અહીંયા ગર્ભસ્થાપન બાદ પોષક કોષો એટલે કે ઉપરની તરફ જે આવેલા કોષો હતા, બરાબર, આ જે ઉપરના કોષો છે એ છે એ હવે શું કરશે? તો કે પોતાની ઉપર છે એ આંગળી જેવા પ્રવર્ધો છે એ બનાવશે, જેને જરાયુજ અંકુર કહેવામાં આવે છે. ધારો કે હજી આ તો તમને છે ને વિકસિત બતાવ્યો છે, બરાબર, તો ધારો કે આને તમે ભૂલી જાઓ. આ આજુબાજુમાં જે કોષો આવેલા છે, બરાબર, પોષક કોષો, એ શું કરશે? તો કે અહીંયા છે એ આંગળી જેવા પ્રવર્ધો છે એ ઉત્પન્ન કરશે. એને આપણે જરાયુજ અંકુરણ તરીકે ઓળખશું. તો હવે આ જરાયુજ અંકુરણ શું છે? તો કે ગર્ભાશયની પેશી અને માતાના રુધિર દ્વારા છે એ ઘેરાયેલ છે. એટલે શું? તો કે બાળક અને માતાને જોડવાનું કાર્ય કરે છે આ જરાયુજ અંકુરણ. હવે આ જરાયુજ અંકુરણમાં શું કીધું? જરાયુજ અંકુરણ અને ગર્ભાશય પેશી એકબીજા સાથે સંકળાય અને સંયુક્ત રીતે ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બનાવે, જેને જરાયુ કહેવામાં આવે છે. એટલે આટલો જે ભાગ તમને દેખાય છે ને, આટલો ભાગ, આ જે આટલો ભાગ છે ને એને આપણે શું કહેશું? જરાયુ. તો હવે આટલી વસ્તુ ખાસ યાદ રાખજો. જરાયુ છે એ કેમાંથી નિર્માણ પામે છે? તો કે જે ગર્ભ છે, ભ્રૂણ છે, એમાં આવેલા જરાયુજ અંકુરણ અને માતાનું જે શરીર છે, બરાબર, એની આ જે પેશી છે એ બે વચ્ચે છે એ જોડાણ થાય, અને એના લીધે છે એ આ જરાયુનું નિર્માણ થાય છે. હવે તમને જો પ્રશ્ન એમ પૂછાય કે ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે આવેલ રચનાત્મક અને ક્રિયાત્મક એકમનું નામ જણાવો, તેમાં શું આવશે? જરાયુ. હવે જો તમને સિમ્પલ લેંગ્વેજમાં જરાયુ એટલે શું કહું? તો કે જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે બાળક છે એ ગર્ભનાળ સાથે જોડાયેલો, અને એ ગર્ભનાળના છેડે છે એક મોટી અવળી મોટી કોથળી જેવી છે એ રચના આવેલી હોય છે, એને આપણે છે એ જરાયુ તરીકે ઓળખવામાં આવે છે. આવી કોથળી હોય, બરાબર, આ ધારો કે આ છે એ જરાયુ છે, અને આ બાળક છે એ આ લાંબી એવી ગર્ભનાળ સાથે છે અહીંયા બાળક છે એ જન્મે છે, બરાબર, આ એના પગની આવી રીતે છે એ બાળક છે એ જોડાયેલું હોય છે, બરાબર. આ બાળક છે, આ એની ગર્ભનાળ છે, અને એની ભેગું જ છે એવું કોથળી જેવું લાલ કલરનું નીકળતું હોય છે, જેને આપણે જરાયુ કહીએ છીએ. એટલે ખાસ યાદ રાખજો, જરાયુ છે એ શું કાર્ય કરે છે? માતાને અને બાળકને છે એ જોડવાનું કાર્ય કરે, એનું રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. હવે આગળ શું કીધું છે? તો કે જરાયુ ભ્રૂણને, હવે જરાયુ છે એ એનું કામ શું છે એ તમને એ પૂછે. તો કે જરાયુ છે એ શું કાર્ય કરશે? તો કે ભ્રૂણને છે એ ઓક્સિજન અને પોષક ઘટકો આપશે, અને ભ્રૂણ પોતે છે એની અંદર રહેલો કાર્બન ડાયોક્સાઇડ ને ઉત્સર્ગ પદાર્થો છે એ
જરાયુ મારફતે છે એ બહાર ત્યાગ કરશે. બરાબર, હવે આગળ શું કીધું છે? તો આ જે કાર્બન ડાયોક્સાઈડ અને નકામા પદાર્થો છે ને, એ માતાના લોહીમાં છે, એ આ અહીંયા ગર્ભનાળમાંથી આ જરાયુ છે, બરાબર, આ ગર્ભનાળ થ્રુ જરાયુ પાસે જશે. અને જરાયુ છે એ માતાના શરીરમાં અહીંયા જે રક્તવાહિનીઓ ને બધું આવેલું હશે એની અંદર ત્યાગ કરી દેશે. કારણ કે આપણને ખબર જ છે કે રુધિરનું છે એ ગાળણ થતું હોય, બરાબર, તો એના દ્વારા જ છે એ કાર્બન ડાયોક્સાઈડ છે એ ફેફસાની મારફતે બહાર નીકળશે. અને બાકીના જે નકામા કચરા છે એ મૂત્ર મારફતે, એટલે જે ગર્ભ છે એ પોતાની શરીરનો કચરો છે એ આ રીતે છે એ બહાર ત્યાગ કરતું હોય છે. આગળ શું કીધું છે? જરાયુ ભ્રૂણ સાથે ગર્ભનાળ દ્વારા છે એ સંકળાયેલ છે, જે ભ્રૂણની અંદર અને બહાર પદાર્થોના વહનમાં છે એ મદદ કરે છે. આટલી વસ્તુ ખાસ યાદ રાખજો, આ જરાયુ છે એ અને અંદરનું બાળક છે એ એકબીજા સાથે કઈ રચના વડે જોડાયેલ છે? તો કે એ છે એ ગર્ભનાળ દ્વારા છે એ જોડાયેલું હોય છે. અને આ જોડાણ દ્વારા જ છે એ જરાયુમાંથી ઓક્સિજન અને પોષણ, અહીંયા છે ને બધી નાની નાની રક્તવાહિની આવેલી હોય, એટલે તમને ખબર જ છે કે લોહી મારફતે જ છે એ ખોરાક અને એનું છે એ શોષણ ને વહન થતું હોય. ઓક્સિજન છે એનું વહન કરવું હોય તો છે એ લોહી મારફતે જ થશે. એટલે અહીંયા આવેલી જે રક્તવાહિનીઓ છે એ આ જરાયુમાંથી થઈ અને ગર્ભનાળમાંથી થઈને અહીંયા ભ્રૂણને બધું ઓક્સિજનને પોષણ આપશે. અને આ જે ગર્ભ છે એ પોતાની અંદર રહેલો પોતાને જે ઉત્પન્ન કરે કાર્બન ડાયોક્સાઈડ ઈ અને નકામો કચરો છે અહીંયા ગર્ભનાળમાંથી થઈ અને જરાયુને મોકલશે, અને જરાયુ છે એ માતાની રક્તવાહિનીઓમાંથી થઈ અને બહાર ત્યાગ કરાવડાવશે. પછી આગળ શું કીધું છે? એટલે ખાસ યાદ રાખજો, આ બંનેને જોડવાનું કાર્ય કોણ કરે? જરાયુને અને ગર્ભને. તો કે ગર્ભનાળ છે એ જોડવાનું કાર્ય કરશે. રચનાત્મક અને ક્રિયાત્મક એકમ પૂછે તો જરાયુ આવશે. હવે શું કીધું છે કે આ જે જરાયુ છે ને એ અંતઃસ્ત્રાવી પેશી તરીકે પણ વર્તે છે. આપણે જે 22મા ચેપ્ટરમાં જે ઘણા બધા અંગો છે એ ભણી ગયા હતા, બરાબર, તો એની જેમ જ છે આ જરાયુ પણ અંતઃસ્ત્રાવી પેશી છે. પેશી ખાસ યાદ રાખજો, પેશી અંગ નથી, પેશી છે. એટલે અને આ છે ને જરાયુ એ ટેમ્પરરી હોય છે, હંમેશા છે એ જરાયુ રહેતું નથી. કારણ કે મેં તમને કીધું ને બાળકની સાથે જ આવી કોથળી છે જોડાયેલી નીકળતી હોય, પછી છે આ ગર્ભનાળ છે એને વચ્ચેથી કાપી નાખવામાં આવે બાળક જ્યારે જન્મી જાય ને એના પછી. એટલે આ ટેમ્પરરી રચના છે, એ અંતઃસ્ત્રાવી પેશી તરીકે પણ વર્તે છે. હવે અંતઃસ્ત્રાવી પેશી કીધું એટલે એ અંતઃસ્ત્રાવ તો ઉત્પન્ન કરવાનું જ છે. તો હવે કયા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરશે? તો કે એ છે HCG, HPL, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. આ છે ને HCG અને HPL છે ને એ ટેમ્પરરી છે, માતાના શરીરમાં આ અંતઃસ્ત્રાવો જોવા મળતા નથી. ફક્ત ને ફક્ત જ્યારે પ્રેગ્નન્સી હોય, બરાબર, ત્યારે ને ત્યારે જ છે HCG અને HPL છે એ જોવા મળે છે. જો આના પાછળની હજી એક એક્સ્ટ્રા વાત તમને કહી દો, જ્યારે પ્રેગ્નન્સી ટેસ્ટ કરવામાં આવે છે, અત્યારે તમને ખબર હોય તો પ્રેગ્નન્સી માટેની કીટ આવે છે, બરાબર, એનું મને પ્રેગા ન્યૂઝ, હા જો પ્રેગા ન્યૂઝ છે, એ પ્રેગ્નન્સી ટેસ્ટ કીટ છે કે જેની અંદર યુરિનના ડ્રોપ ઉપર છે એ નાખવામાં આવે, એટલે તમને 5 મિનિટની અંદર જ છે રિઝલ્ટ મળી જાય. તો એ ટેસ્ટ કીટ છે એની અંદર શું હોય? તો કે આ જે HCG ને HPL ની બધું છે ને એ માતાના મૂત્રમાં એ છે એ દેખાતું હોય, કારણ કે આ લોહીમાં ફરતું હોય છે બધું. તો જ્યારે છે એ મૂત્રમાં જ્યારે સવારનું પહેલું મૂત્ર હોય છે, બરાબર, એમાંથી છે એ થોડાક ડ્રોપ લઈ અને એ પ્રેગ્નન્સી ટેસ્ટ કીટમાં નાખવામાં આવે ને, ત્યારે જો આ HCG હાજર હશે ને તો એમાં છે એ પોઝિટિવ બતાવશે, અને જો HCG નહીં હોય ને તો એમાં છે એ રિઝલ્ટ છે એ નેગેટિવ બતાવશે. બે લાઇન ઇન્ડિકેટ કરે તો છે એ પોઝિટિવ હશે. આવી રીતે છે ને કીટ હોય, અહીંયા છે એ યુરિનનું સેમ્પલ નાખવાનું હોય અને અહીંયા છે ને આવી રીતે સ્ટ્રીપ આપેલી હોય. આ સ્ટ્રીપમાં છે ને એક, એટલે સ્ટ્રીપ એટલે કે પટ્ટી, તો આ પટ્ટીની અંદર છે ને હે જો HCG હાજર હોય તો એના માટેના એવા રસાયણો આવેલા હોય. ધારો કે અહીંયા છે યુરિનનું ડ્રોપ નાખ્યું, HCG હશે ને તો આવી રીતે બે લાઇન બતાવશે લાલ કલરની, અને બે લાઇન બતાવે તો પોઝિટિવ, અને ફક્ત ને ફક્ત એક જ લાઇન બતાવે ને તો એ છે નેગેટિવ. તો આ HCG છે એના દ્વારા ચેક પણ થઈ શકે કે પ્રેગ્નન્સી છે કે નથી, બરાબર. તો આ જરાયુ છે આ 4 પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરશે. અને એ સિવાય છે એ અંડપિંડ, જ્યારે ગર્ભાશય હશે, ગર્ભાવસ્થા હશે ત્યારે છે એ અંડપિંડ રિલેક્સિન નામનો અંતઃસ્ત્રાવ છે એનો પણ સ્ત્રાવ કરશે. આ HCG, HPL અને રિલેક્સિન આ ત્રણે ત્રણ અંતઃસ્ત્રાવો છે એ ટેમ્પરરી છે, ફક્ત ને ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન જ છે આ જોવા મળશે. અને એમાંય છે એ અંડપિંડ દ્વારા જે રિલેક્સિનનો સ્ત્રાવ થાય ને એ તો સૌથી છેલ્લા 8મો મહિનો અડધો પૂરો થાય, 9મો સ્ટાર્ટ થાય ત્યારે છે એ આ રિલેક્સિનનો છે એ સ્ત્રાવ થતો હોય છે. શું કરવાને? તો કે આ રિલેક્સિનનું છે એ મેં તમને અગાઉ જ છે જ્યારે આપણે માદા પ્રજનન તંત્ર ભણતા હતા ત્યારે જ મેં તમને કીધું હતું. આ રિલેક્સિન છે એ શું કરશે? તો કે માતાના જે
ગર્ભાશય છે ને એનું સંકોચન કરવાનું કાર્ય કરશે. ધારો કે અહીંયા રિલેક્સીનો સ્ત્રાવ થયો ને એટલે અહીંયાથી છે ને સંકોચન થશે, એટલે શું થાય, બાળકને આ પ્રેશર આવે તો અહીંયાથી છે એ બહાર નીકળવાની ટ્રાય કરશે, એટલા માટે છે એ પ્રસૂતિની ક્રિયા થશે. ક્લિયર એટલી વસ્તુ. હવે આગળ જોઈએ HCG, HPL અને રિલેક્સિન છે એ જોઈએ. મેં તમને કીધું ને સ્ત્રીઓમાં ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન જ છે એ ઉત્પન્ન થાય છે, ગર્ભાવસ્થા ન હોય ત્યારે આ ન જોવા મળે. હવે આગળ શું કીધું છે, વધારામાં ગર્ભાવસ્થા દરમિયાન માતાના રુધિરમાં અન્ય અંતઃસ્ત્રાવો જેવા કે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, કોર્ટિસોલ, પ્રોલેક્ટિન, થાઇરોક્સિન વગેરેનું સ્તર પણ છે એ વધી જતું હોય છે. ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, પછી કોર્ટિસોલ, બરાબર, પ્રોલેક્ટિન છે એ દુગ્ધસ્ત્રાવ માટે જરૂરી છે, થાઇરોક્સિન ઘણી વખત છે એ માતાને ગર્ભાવસ્થામાં થાઇરોઇડ પણ વધી જતો હોય છે, બરાબર. આ બધી ટેમ્પરરી બીમારી ગર્ભાવસ્થા જેવી પૂરી થાય ત્યારે છે એ કંટ્રોલમાં આવી જતું હોય છે. પછી આ કોર્ટિસોલ છે એ શું કાર્ય કરે છે યાદ કરજો, કેમાંથી ઉત્પન્ન થશે ને એ બધું, બરાબર. કોર્ટિસોલ એમાં છે ગ્લુકોકોર્ટિકોઇડ ને મિનરલોકોર્ટિકોઇડ હતા, તો મિનરલોકોર્ટિકોઇડમાંથી આ કોર્ટિસોલ ઉત્પન્ન થતો. આ વસ્તુ છે એ ખાસ એકબીજાને છે ને કનેક્ટ કરવાની ટ્રાય કરજો, એટલે ઓટોમેટિક બધું યાદ આવતું જશે. હવે આગળ શું કીધું છે, આ અંતઃસ્ત્રાવોના ઉત્પાદનમાં વધારો ગર્ભની વૃદ્ધિના આધાર માટે માતામાં જાય પછી એક ફેરફારો અને ગર્ભાવસ્થાની જાળવણી માટે થાય. હવે આ બધા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન શું કરવાને થયા, તો કે માતાના શરીરમાં જ્યારે ગર્ભ સ્થાપન થશે ત્યારે એના શરીરમાં છે એ બહુ જ વધારે પ્રમાણમાં છે એ ફેરફારો થતા હોય છે. પહેલાં તો આપણે એક જ વ્યક્તિ છે એ ખોરાક લેતા હોય, હવે શું કે અંદરનો ગર્ભ વિકાસ થાય છે તો એને પણ ખોરાકની જરૂર પડે, એને પણ રક્ષણની જરૂરિયાત પડે. તો આ એક વ્યક્તિ હતું એમાંથી બે વ્યક્તિ થવાના છે, તો એના માટે છે એ જેટલા પણ ફેરફારો થતા હોય આ દરેકે દરેક ફેરફાર માટે છે એ અંતઃસ્ત્રાવો ખૂબ જ જરૂરી હોય છે, એટલા માટે આ ઉત્પન્ન થતા હોય છે. આ ખાસ યાદ રાખજો, HCG, HPL અને રિલેક્સિન છે ને એ ટેમ્પરરી ઉત્પન્ન થશે. HCG ને HPL જરાયુ દ્વારા અને રિલેક્સિન છે એ અંડપિંડ દ્વારા. હવે આગળ શું કીધું છે, મેં તમને કીધું ને ગર્ભકોષ્ઠકોથળીમાં જે જે અંદરના કોષો આવેલા હોય છે એ હવે શું કરશે, તો કે આ અંતઃકોષો સમૂહ એ હવે છે ને અલગ અલગ ગર્ભસ્તરમાં છે એ વિભાજન પામવાની શરૂઆત થશે. એ બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તરમાં છે એ વિભેદન પામશે, અલગ પામશે. બહારની તરફ આવેલું હશે એ બહારનું સ્તર અને અંદરની તરફ સ્તર આવેલું હશે એ અંદરનું સ્તર. જો આ છે ગર્ભકોષ્ઠ કોથળી, આ એની ફરતે આવા આવા અલગ અલગ છે એ કોષો આવેલા હતા, બરાબર. જોજો પછી આ અંદરની તરફ છે એ આવા વિવિધ પ્રકારના અંતઃકોષો આવેલા છે. હવે આ અંદરના કોષો છે ને એ અંદરના કોષો છે એ વિભેદન પામશે, વિભેદન એટલે કે અલગ અલગ ભાગમાં છે વિભાજિત થશે અને પોતાની ફરતે છે એ બાહ્ય સ્તર અને અંતઃસ્તરની રચના કરશે. અને આ અંદરના સ્તરમાં છે એ વિભેદન પામશે, બરાબર. હવે બાહ્ય ગર્ભસ્તર અને અંદરનું જે ગર્ભસ્તર છે એની વચ્ચે પણ છે એ મધ્ય ગર્ભસ્તરનું છે એ નિર્માણ થશે, કારણ કે સસ્તન છે એ ત્રિગર્ભસ્તરીય પ્રાણી છે. ક્લિયર આ વસ્તુ. હવે આ ત્રણે ત્રણ સ્તરોનું કાર્ય શું છે, તો કે એ ત્રણ સ્તરો પુખ્તમાં બધી પેશીના નિર્માણને વેગ આપે છે, એટલે કે આ ત્રણ ગર્ભસ્તરમાંથી જ છે એ વિવિધ પ્રકારના અંગોનું નિર્માણ થશે. જો હૃદય આપણે જ્યારે ભણતા હતા ત્યારે તમને યાદ હોય તો કે હૃદય છે એ કેમાંથી ઉત્પન્ન થશે, તો કે મધ્ય ગર્ભસ્તરમાંથી. ક્લિયર. આવી રીતે દરેકે દરેક અંગો છે એ પણ અલગ અલગ ગર્ભસ્તરોમાંથી ઉત્પન્ન થશે, અલગ અલગ કોષો એમાંથી ઉત્પન્ન થશે. હવે આ અંતઃકોષો છે ને એને સ્ટેમ કોષો, આ વસ્તુ ખાસ યાદ રાખજો, સ્ટેમ સેલ, સ્ટેમ કોષો, અંતઃકોષો છે ને સ્ટેમ કોષો તરીકે ઓળખવામાં આવે. શું કરવાને, તો કે એ બધી પેશી અને અંગોનું નિર્માણ કરે છે. હવે આગળ જો તમને કીધું છે કે ગર્ભાવસ્થાના વિવિધ મહિનાઓમાં ગર્ભ વિકાસની મુખ્ય લાક્ષણિકતા શું છે, તો કે જેમ જેમ છે એ ગર્ભ મોટું થતું જશે એમ છે એની અંદર લાક્ષણિકતાઓ છે એ બદલાતી જતી હોય છે, બરાબર. અલગ અલગ અંગોનો વિકાસ થશે. પછી એમ કીધું છે કે મનુષ્યમાં ગર્ભાવસ્થા છે એ 9 મહિના ચાલે છે, એટલે કે 280 દિવસ. તો હવે આ બાકીના પ્રાણીઓમાં, તો કે કૂતરામાં છે એ 58 થી 68 દિવસ, હાથીમાં છે એ 18 થી 22 મહિના. મહિનાના દિવસ ખાસ જોજો, MCQમાં પૂછાઈ શકે. ને બિલાડીમાં છે એ 58 થી 67 દિવસ જેટલું ચાલે છે. હવે આ શોર્ટ છે ને એ મેં તમને અહીંયા કરીને બતાવ્યું છે. પહેલા મહિનામાં છે એ શું થશે, તો કે હૃદયનું નિર્માણ થશે. બીજો મહિનો હશે તો ઉપાંગો અને આંગળીનો વિકાસ થશે, એટલે કે હાથ પગ છે એ બનવાની શરૂઆત થશે. અને બીજા મહિનામાં જો હાથ બની ગયા હશે ને તેમાંથી છે એ આંગળી બનવાની શરૂઆત થશે. ત્રીજા મહિનામાં શું થશે, તો કે અંગતંત્રો બનવા માંડશે. ધારો કે પહેલાં છે એ આપણે શું કહેવાય, પાચનતંત્રમાં વિવિધ છે એ વસ્તુઓ બની, એ આખું અંગતંત્રનું નિર્માણ થશે, જનનાંગોનો વિકાસ થશે. અને ત્રીજા મહિનામાં જ છે એ આપણે જોયું હતું ઉલ્વજળ કસોટી,
ત્યારે જ છે એ તમને કીધું તો ત્રીજા મહિનામાં છે એ તપાસ કરવામાં આવે, પછી જો ખબર પડે તો એ એમટીપી કરી નાખતા હતા, બરાબર? તો એ ત્રીજા મહિનામાં જ છે જનનાંગોનો વિકાસ થાય ત્યારે જ ખબર પડે સ્ત્રી છે કે પુરુષ છે. અને પાંચમા મહિનામાં છે એ પહેલું હલનચલન છે એ સોનોગ્રાફી દ્વારા છે એ ખબર પડે અને માથામાં છે એ વાળ ઉગવા માંડે છે. છઠ્ઠા મહિનામાં છે એ શરીર ઉપર વાળ અને આંખના પોપચા છે એ અલગ થાય છે. શરૂઆતમાં છે એની આંખો બંધ હોય છે પણ હવે છે એ આંખ છે એ એનો વિકાસ શરૂ થઈ જશે અને પાપણ છે એ બનવાની શરૂઆત થઈ જશે. આટલી વસ્તુ છે એ આમાં આપેલી છે. પછી આગળ શું કીધું છે કે 24 અઠવાડિયા બાદ આ બધી વસ્તુ, 24 અઠવાડિયા એટલે 6 મહિના થશે, એ મેં તમને કાઉન્ટ કરીને આપી દીધું છે. અને 9 મહિના બાદ છે એ ગર્ભ સંપૂર્ણ વિકસિત થઈ જશે અને પ્રસૂતિ માટે છે એ તૈયાર થશે. અને પ્રસૂતિ માટે પણ શું થશે તો એ આપણે હવે આગળ પછીના લેક્ચરમાં જોશું. આટલી વસ્તુ ક્લિયર. તમને હજી એક વસ્તુ છે એ સમજાવી દઉં. જો આ માતાનું છે એ ગર્ભાશય, અહીંયાથી છે એ અંડકોષ મુક્ત થશે, અહીંયા યોનિમાર્ગમાંથી શુક્રકોષ આવશે, અહીંયા છે એ ફલન થશે, પછી બધી વિખંડનની પ્રક્રિયા થશે, મોરુલા બનશે, મોરુલામાંથી છે અહીંયા છેલ્લે શું બનશે, ગર્ભકોષ્ઠ કોથળી કે જેની અંદર છે એ અંદરના કોષો આવેલા હશે અને ફરતે છે એ પોષક સ્તરો. પછી શું થશે તો કે આ ગર્ભકોષ્ઠ કોથળી છે એ અહીંયા માતાના ઇન્ડોમેટ્રિયમમાં છે અહીંયા સ્થાપન થશે. સ્થાપન થઈ ગયું પછી શું થશે તો કે એની ફરતે છે એ આ અંકુરણો બનાવશે. હવે એ અંકુરણોનું કાર્ય શું છે તો કે માતાને અને બાળકને છે એ જોડવાનું. હવે આ અંકુરણો છે એ બની ગયા, બરાબર? પછી છે એ શું થશે તો કે એ છે એ જરાયુનું નિર્માણ કરશે. અહીંયા છે એ જરાયુ બનશે. હવે એ જરાયુ પછી શું કરશે, બંને વચ્ચે છે એ વિવિધ પ્રકારના આપલે કરશે એમ. અને પછી છે એ ગર્ભ નાળનું નિર્માણ થશે. અને અહીંયા નીચેની તરફ છે એ એક શ્લેષ્મનો જથ્થો છે એ આવી જશે. એટલે શું તો કે અંદરથી કોઈ વસ્તુ છે એ બહાર ન નીકળી જાય. આવી રીતે છે એ આખું સ્થાપનની પ્રક્રિયા થશે. અહીંયાથી ક્લિયર આટલી વસ્તુ છે એ ખાસ યાદ રાખજો.